હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર હું તમને ફેસબુક પેજને પરમાનન્ટ કેવી રીતે ડિલીટ કરવું એ શીખવાડીશ. તો મિત્રો, વિડીયો તમે પૂરો જોજો. એ વિડીયો તમે સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો વિડીયો પૂરો જો, સ્કીપ કરતાને મિત્રો, થેન્ક યુ. તો દોસ્તો, સૌથી પહેલા તો આપણે ફેસબુક એપની અંદર જઈશું. એપની અંદર જઈ તમારે સૌથી પહેલા તો તમારે તમારું પેજ જે ડિલીટ કરવાનું છે તેના પર સિલેક્ટ કરી લેવાનું. તો મારી પાસે બે પેજ છે, તો એને ડિલીટ કરવા માટે સૌથી પહેલા તો એને અંદર ક્લિક કરીશ, મોટિવેશન લાઈવ તેના પર ક્લિક કરીશ. તે ઓપન થઈ જાય પછી તમારે તેના લોગો પર ક્લિક કરવાની. લોગો પર ક્લિક કરી તમારે ત્યાંથી ડોટ પર ક્લિક કરવાની. મોટિવેશન લાઈન પેજ છે તેનું ગઈને ડિલીટ કરવા મળી છે. તો તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું, થ્રી લાઈન છે ત્યાં. પછી તમારે અહીંયા નીચે સેટિંગની અંદર જવાનું, સેટિંગને ફરી વાર તમારે સેટિંગની અંદર જવાનું. પછી તમને અહીંયા એક્સેસ એન્ડ કંટ્રોલ ત્યાં લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું. અહીંયા એક્સેસ એન્ડ કંટ્રોલ અહીંયા લખ્યું છે ત્યાં ક્લિક કરી ત્યાં ક્લિક કરવાની. રોંગ, એક્સેસ એન્ડ કંટ્રોલ અહીંયા. પછી ડીએલટી એન્ડ ઇલેક્શન તો ત્યાં ક્લિક કરવાની. પછી અહીંયા તમને ડીએક્ટિવ પેજ અને ડિલીટ પેજ, તો ડીએક્ટિવ પેજની અંદર તમે ક્લિક કન્ટિન્યુ પર આપશો તો તમારે પેજ તમારું પાછું આવી શકશે, અને જો તમે ડિલીટ પેજ ને અંદર કરશો તો તે પેજ તમારું પાછું આવશે નહીં, પરમાનન્ટ ડિલીટ થઈ જશે. તો અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો, તો હું પાસવર્ડ નાખી દઉં. તો પાસવર્ડ મેં નાખી દીધો. હવે તમારે કોઈ પણ પેજ પેજનું કારણ બતાવવું પડે છે શા માટે, તો સિલેક્ટ કરો તો જ, ના કરો તો પણ તમારું પેજ ડિલીટ થઈ જશે. કન્ટિન્યુ 7 ડે કન્ટિન્યુ ડિએક્ટિવ પેજ, આ પેજ ડિલીટ થઈ ગયું. તો મિત્રો, આ રીતે તમે ફેસબુક પેજને ડિલીટ કરી શકો છો. અને તેને પાછું લાવવા માટે તો બીજા ઓપ્શન અંદર તમે બીજા ઓપ્શન અંદર તમે સિલેક્ટ કરશો તો તમે પરમાનન્ટ ડિલીટ થશે, અને પેલા ઓપ્શન અંદર કરશો તો તમારો પેજ પાછું આવી શકશે. તો મિત્રો, આ રીતે તમે પેજને ડિલીટ કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.